નમસ્કાર મોડર્ન સ્કૂલ ગાંધીધામથી હું આપની ગુજરાતી ભાષાની શિક્ષક ફોરમ મહેતા આપની આજની ગુજરાતી સેકન્ડ લેંગ્વેજની ઈ ક્લાસમાં આપનું સ્વાગત કરું છું અને આપ સર્વે જે આ વિડીયો જોવે છે તેના સુંદર સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવું છું આજની ઈ ક્લાસમાં ગુજરાતી લેખન વિભાગનો એક મહત્વનો વિષય અહેવાલ લેખન વિશે આપણે આજે શીખીશું અહેવાલ લેખન કોઈ પણ ઘટના પ્રસંગ કે પરિસ્થિતિનું સંક્ષિપ્ત સચોટ આલેખન એટલે અહેવાલ લેખન સામાજિક અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો મોટા અકસ્માતો કુદરતી આફતો હડતાલો અને રમખાણો વગેરે સમાચાર ગણાય તેવી ઘટનાઓના અહેવાલ લખવામાં આવે છે તો અહેવાલ લેખન શેના વિશે લખાય એ આપણે સમજ્યા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રસંગ કે ઘટના હર રોજ આપણા જીવનમાં બનતી હોય છે તો એવી પરિસ્થિતિનો સંક્ષિપ્તમાં સચોટ રીતે આલેખન કરવું આલેખન કરવું એટલે વર્ણન કરવું એને અહેવાલ લેખન કહેવાય સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેટલા પણ બનતા હોય આપણી આસપાસ પછી મોટા અકસ્માતો કોઈ થઈ જતા હોય અકસ્માત એટલે એક્સિડન્ટ કોઈ આફત આવતી હોય હડતાલ થતી હોય રમખાણો થતા હોય એના સમાચાર જે છે એ બધા જ એને સમાચાર તરીકે ગણી શકાય અને આ બધી જ ઘટનાઓ જે છે એના અહેવાલો લખવામાં આવતા હોય છે સારા અહેવાલ લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો નંબર વન ઘટના કે હકીકત જેવી બની હોય એવી જ લખવી સત્ય હકીકતને વિકૃત ન બનાવવી તેમજ અતિશયોક્તિ પણ ન કરવી જે કાં પ્રસંગ અથવા તો ઘટના બની હોય ને એમાં હકીકત જે હોય ને એ પ્રમાણે જ આપણે લખવું ક્યારે પણ એને વધારાનું વર્ણન કરી અને વિકૃત ન બનાવવા ખરાબ ન કરવા અતિશયોક્તિ એટલે કે વધારે લખાણ જે છે એ એમાં કરવું નહીં નંબર ટુ ઘટનાક્રમની કાચી રૂપરેખા ગોઠવવી તેમાં મહત્વની બાબતોનો જ સમાવેશ કરવો જે કંઈ ઘટના બની છે ને એક પછી એક એક પછી એક શું બન્યું હતું એની કાચી રૂપરેખા આપણે બનાવી લેવી અને ત્યારબાદ આપણે એમાં બધી જ મહત્ત્વની બાબતો હોય જરૂરી વસ્તુ હોય એનો જ સમાવેશ કરવો નંબર થ્રી જરૂર જણાય ત્યાં ફકરા પાડવા વધારાના ફકરા પાડવા નહીં જરૂર હોય ત્યાં જ આપણે પેરેગ્રાફ જે છે એ કરીશું બાકી જરૂર નથી નંબર ફોર બિનજરૂરી લંબાણ ન થાય તેની કાળજી રાખવી બિનજરૂરી અહેવાલ જે છે એ નિબંધની જેમ નથી લખાતો લાંબો લાંબો વર્ણન કરીને પરંતુ ટૂંકાણમાં માહિતી આપણે આપવાની હોય છે માટે બિનજરૂરી લંબાણ કરવું નહીં નંબર ફાઇવ હકીકતોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવી સાદી સરળ અને આકર્ષક શૈલીમાં રજૂઆત કરવી અહીં એમ કહેવામાં આવ્યું છે કે જે ફેક્ટ હોય હકીકતો હોય એનું જ વર્ણન અહીં એક પછી એક સિક્વેન્સમાં ક્રમબદ્ધ કરવાનો હોય છે આકર્ષક શૈલીમાં સાદી અથવા તો સરળ શૈલીમાં આપણે એને જણાવી શકીએ નંબર સિક્સ અહેવાલમાં તારીખ સમય સ્થળ વ્યક્તિ વિશેષ વગેરેનો યથોચિત ઉલ્લેખ કરવો જે કોઈ અહેવાલ આપણે લખીએ છીએ એમાં તારીખ જણાવીએ છીએ સમય જણાવીએ છીએ સ્થાન સ્થળ જણાવીએ છીએ વ્યક્તિ વિશેષ જેમને આમંત્રણ આપવામાં આવ્યું હોય કે એવું કંઈ હોય તો એનું વર્ણન પણ આપણે યથોચિત રીતે જેટલી જરૂર હોય એટલો ઉચિત પ્રમાણમાં યોગ્ય પ્રમાણમાં ઉલ્લેખ કરવાનો હોય છે નંબર સેવન અહેવાલના પ્રારંભે અસરકારક શીર્ષક આપવું જે કંઈ પણ અહેવાલ જેના વિશે આપણે લખી રહ્યા છીએ એનું શીર્ષક આપણે શરૂઆતમાં જ આપી દેવાનું હોય છે નંબર એટ ભાષા વ્યાકરણ શુદ્ધ હોવી જોઈએ જે પણ લેંગ્વેજ આપણે જે પણ ભાષા લખીએ છીએ એમાં જોડણીઓનું ખાસ ધ્યાન રાખવું એવી બાબત અહીં સ્પષ્ટ કરવામાં આવી છે કે ભાષા જે છે એ વ્યાકરણની કોઈ પણ ભૂલો એમાં આવવી જોઈએ નહીં આ રીતે આપણે અહેવાલ લેખન જે છે એના નિયમો અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે ચર્ચા કરી હવે આપણે એક ઉદાહરણ જોઈશું અહેવાલ લેખનનું રક્તદાન શિબિર વિશે આશરે એકસો શબ્દોમાં અહેવાલ લખો આ આપણો પ્રશ્ન હતો જવાબ જોઈશું આપણે લખેલું છે રક્તદાન શિબિર આ આપણું શીર્ષક થશે પછી તરત જ નીચે આપણે લખ્યું છે ગાંધીધામ પછી આપણે લખીશું સમય આઠ વાગ્યાનો તારીખ પંદર અગિયાર બે હજાર વીસ પછી ફકરો પાડી અને આપણે લખીશું અમારી શાળા મોડર્ન સ્કૂલમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે તારીખ ચૌદ અગિયાર વીસ એટલે કે બે હજાર વીસના રોજ અમારી શાળામાં રક્તદાન શિબિર યોજાઈ હતી અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે તેનાથી કોઈના લાડકવાયાની જિંદગી બચાવી શકાય છે રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને અથવા તો માસે માસ એટલે કે મહિના બસો પચાસ મિલીલીટર જેટલું રક્ત આપી શકે છે તો આમ આપણે એક ફકરો લખ્યો પછીનો ફકરો અમારી શાળાના ધોરણ અગિયાર અને બારના એંશી જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્ત રક્તદાન કર્યું શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી શાળામાં ઠેર ઠેર રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા તેમાં રક્તદાન શ્રેષ્ઠદાન રક્ત આપો જીવન બચાવો રક્તદાન મહાદાન જેવા અનેક સૂત્રો લખેલા હતા રક્તદાન કરનાર દરેક વિદ્યાર્થીને ચા અને બિસ્કિટ આપવામાં આવ્યા હતા શાળા તરફથી દરેક રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરી બોલપેનની ભેટ આપવામાં આવી હતી કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાત અનુભવો વર્ણવ્યા હતા કાર્યક્રમને અંતે આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર માન્યો હતો આ પ્રમાણે આપણે પરીક્ષામાં રક્તદાન શિબિરનો અહેવાલ પૂછાય તો લખી શકીએ છીએ તો આપણે આજે એક અહેવાલ જે છે એ શીખ્યા આપે આપની નોટબુકમાં આ અહેવાલ લખવાનો રહેશે આશા રાખું છું કે અહેવાલ લેખન આપને સમજાયું હશે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું કોઈ એક નવા વિષય વસ્તુ સાથે આભાર